ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञान घन प्रत्ययर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरः सुरगणाः देवाय तस्मै नमः तस्मै नमः पहला बै श्लोक नाउ अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ताय भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरम मोटे जी बता बोलो जोर से श्री भगवान् उवाच
અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થયો. અત્યાર સુધીના ભગવાનના પ્રવચનમાં અર્જુને આ બંને વસ્તુ સાંભળી છે. ભગવાને પોતાના સુગુણ રૂપનું વર્ણન કરેલું છે. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વમ પ્રવર્તતે. હું સમગ્ર જગતનું ઉદ્ભવ સ્થાન છું, હું બધી પ્રવૃત્તિઓનો પ્રેરક છું, હું જગતનો સર્જક છું, પારક છું, લય કરનાર છું, હું જગતમાં સર્વત્ર વ્યાપ્ત છું. આ પ્રકારે ભગવાને પોતાના સગુણ રૂપનું વર્ણન કર્યું. કારણ કે જગતનું સર્જન કરવું તો સર્જન કરનાર એક ગુણ છે, સર્જક પાલક પણ ગુણ છે, સંહારક પણ ગુણ છે, નિયંતા પણ ગુણ છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપક આ બધા ગુણો છે, બધી વિશેષતાઓ છે. તો આ બધા ગુણો કે વિશેષતાઓ ધરાવનાર ભગવાન સગુણ છે, સવિશેષ છે. જ્યારે ભગવાન કે મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષ્વ અવસ્થિત હે, આ જગત મારામાં છે, હું એમનામાં નથી, જગત મિથ્યા છે, હું સત્ય છું. નચ મત્સ્થાની ભૂતાની યે જુન છેવડ, તો આ જગત પણ મારામાં નથી, હું સર્વથી અતીત છું. ભગવાન એક સર્વવ્યાપક સ્વરૂપ છે, ભગવાન અતીત સ્વરૂપ છે. ગઈકાલે દૃષ્ટાંત આપેલું, એક અભિનેતા ભિન્ન ભિન્ન પ્રકારના વેશ ભજવતો હોય તો એ અભિનેતા બધા જ વેશમાં વ્યાપેલો છે. રાજામાં પણ છે, પ્રધાનમાં પણ છે, ભિખારીમાં પણ છે, કેવું વ્યાપક રૂપ છે, વિશેષતા હોય. એમાં રાજાપણું છે, પ્રધાનપણું છે, ભિખારીપણું છે. એ બધું પ્રેક્ષકોના દ્રષ્ટિબિંદુથી છે, પરંતુ અભિનેતાના પોતાના દ્રષ્ટિબિંદુ કેવો છે, એ રાજા પણ નથી, ભિખારી પણ નથી, પ્રધાન પણ નથી, બધાથી અતીત છે. એટલે બે અભિનેતા એક જ અભિનેતા છે, વિશેષતા ધરાવનાર પણ એ છે, વિશેષતાથી પર પણ એ છે. પણ આ રાજા પણ કહો, પ્રધાન પણ કહો, ભિખારી પણ કહો, એ તો કંઈ અભિનેતાના ધર્મ નથી, સ્વભાવ નથી. એ શું છે, એના પર અધ્યારોપિત છે. રાજાપણું, પ્રધાનપણું, ભિખારીપણ બધા વેશના ધર્મ છે. અભિનેતા પણ લાદવામાં આવેલા છે, એના પર આરોપિત કરવામાં આવેલા છે, મિથ્યા છે. જ્યારે અતીત સ્વરૂપ છે એ કેવું છે, સત્ય છે. આમ આ જગત રૂપે ભગવાન અભિવ્યક્ત થયેલો છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વ કલ્યાણ ગુણ ગણ સંપન્ન છે, એ ભગવાનનું સગુણ રૂપ છે. એ સૌથી અતીત છે, ભગવાનનું નિર્ગુણ રૂપ છે. પ્રશ્ન એ થાય છે કે ભગવાનનું જે અતીત રૂપ છે, જે નિર્ગુણ સ્વરૂપ છે, એ ક્યાં છે? તો વેદાંત શાસ્ત્ર સુંદર ઉત્તર આપે છે કે તું એ છે જે સર્વથી અતીત છે, સર્વ વિશેષતાથી ગુણોથી ઉપાધિ પર છે. એ કોણ છે? એ તું છે. જગતમાં એક જ વસ્તુ નિર્વિશેષ છે, નિર્ગુણ છે, એ કોણ છે? આત્મા ચૈતન્ય, જે બધી વિશેષતાનો ઉજાળનાર છે, બધા ગુણોનો ઉજાળનાર છે, સ્વયં કહે છે બધી વિશેષતાઓથી ગુણથી રહિત છે. આમ જે નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્મા છે એ તો આત્મસ્વરૂપે રહેલો છે. એટલે ભગવાનની બે પ્રકારની અહીંયા આરાધના કહેવામાં આવી. એક તો સર્વગુણ સંપન્ન, બધા ગુણ બધી વિશેષતાઓ ધરાવનાર, સર્વજ્ઞ સર્વશક્તિમાન,
कृपाळु अनुग्रह करनार सर्वनो शुभेच्छक पिता हमसे जगत है माता धाता पितामह है जगत में पिता छु माता छु पितामह छु सर्वनो शुभेच्छक छु सर्वनो शरण छु हो भगवान सर्व पिता से माता से मित्र से त्वमेव माता से पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव बंधु पण भगवान छे सखा पण भगवान साथे जे संबंध बांधो वो संबंध बांधी शकाय भगवान नो सगुण रूप ए भगवान छे हूँ भक्त छू ए भगवान अने भक्त नो कई के भेद रही जाय छे भक्त भगवान साथे संबंध बांधे छे प्रेम मां कोनु को संबंध होय पति पत्नी में संबंध होने पिता पुत्र में संबंध हो माँ दीकरा माँ दीकरा संबंध हो मित्रों में संबंध हो संबंध हो संबंध हो तो आप प्रेम सरस प्रगट था तम भक्त भगवान साथ कोई संबंध बांधे हनुमान जी के वादा सेवक हवा अर्जुन के वो तो सखा हा तो यशोदा के वो आता माता हाथी दशरथ राजा पिता हाथा हा सगुण निभक्ति आराधना पूजा अर्चना भजन कीर्तन ध्यान भगवान निभक्ति नो एक प्रकार से तो भगवान केटलाक भक्त एवा छे जे आ रीते आपनी आराधना करे छे अपना सगुण रूपनी आराधना करे छे एमां एमने प्रेम छे एमां एमने रुचि छे बीजा केटलाकनी रुचि जरा जुदा प्रकारनी छे तो निर्गुणनी आराधना केम थाय एनी आत्मरूपे अनुसंधान थाय मैं तो छेवटे भक्त ने भगवान नो कोई भेद रहेतो नथी अभेद रूपे आराधना थाय आ भगवान ने बे रूपे आराधना से तो अर्जुन पूछे कि सगुण ब्रह्म ने आराधना करनारा अने निर्गुण ब्रह्म ने आराधना करनारा एक भगवान ने पोताना पिता माता सर्वज्ञ सर्वशक्तिमान रूपे जुए छे अने ए तेनी आराधना करे छे बीजो भगवान ने आत्म रूपे जुए छे ए रीते आराधना करे छे मैं चढ़िया था कोण तो भगवान कहे छे के सगुणनी आ सगुण रूपनी आराधना करनारा चढ़ियादा छे एवं शा माटे कहे छे खरेखर अर्जुननो प्रश्न एवो नथी के सगुण रूप चढ़िया तो के निर्गुण चढ़िया एवो प्रश्न नथी सगुणनी भक्ति चढ़िया तो के निर्गुणनी भक्ति चढ़ी एवो प्रश्न नथी प्रश्न शुं छे मारे शुं करवुं जोईए भगवान आपनी दृष्टिए हूँ क्या प्रकारनी योग्यता धरावुं छुं हूँ शू सगुण ब्रह्म की आराधना की योग्यता धराव छु के पी निर्गुण ब्रह्म की आराधना की कई योग्यता धरा मारे शू करव तो भगवान इच्छे थे कि अर्जुने सगुण रूप की आराधना करनी चाहिए कारण के भगवान मान के कि हजी अत्यार योग्यता एम से बार अध्याय में मुख्यत्व आ सगुण भक्ति की बात है અને ભગવાન એની પ્રશંસા કરે છે અહીંયા નિર્ગુણની આરાધનાનું પણ વર્ણન છે બે શ્લોકમાં આપણે જોઈશું મુખ્યત્વે સગુણની આરાધનાનું વર્ણન છે એટલે ભગવાને બીજા શ્લોકમાં ઉત્તર આપ્યો મઈ આવેશ મનોયે માં નિત્ય યુક્તા ઉપાસતે મઈ એટલે કે મારામાં સગુણ બ્રહ્મમાં નારાયણમાં વાસુદેવમાં શ્રી કૃષ્ણમાં આ મારામાં એટલે કોનામાં એક પ્રશ્ન થયો આ 12મો અધ્યાય છે ને 11મો અધ્યાય પછી આવે છે ખરું એટલે 11મા અધ્યાયમાં જે પ્રકારનું વર્ણન આવ્યું એના સંદર્ભમાં 12મો અધ્યાય છે
तो 11मा अध्यायमां मुख्यत्वे भगवान विश्वरूपनुं वर्णन आव्युं ने, अनेक वक्त्रनयनम, अनेक अद्भुत दर्शनम, अनेक दिव्याभरणम, दिव्यानेकोद्यतायुधम, दिव्य माल्याम्बरधरम, दिव्य गंधानुलेपनम वगैरह, दिव्य गंध धारण करेला, दिव्य माला धारण करेला, दिव्य अलंकार वस्त्र धारण करेला, युवा विश्वरूप में वर्णन आयो। पर थयुं शुं कि धीमे धीमे विश्वरूप तो विकराळ थतुं गयुं, અને અર્જુને જોયું કે ભગવાનના અસંખ્ય મુખમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટી રહી છે, સમગ્ર જગતને ભય પમાઈ રહ્યા છે, અને થોડી વાર પછી તો જોયું કે બંને સૈન્યના યોદ્ધાઓ ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે, ભગવાન બધાનો કોળિયો કરી રહ્યા છે, ભગવાન આસ્વાદ લઈ રહ્યા છે, જીભ ચાટી રહ્યા છે, લે લિખ્યસે ગ્રસમાનસ સમંતાત, આમ બહુ સરસ રસોઈ મળતા આપણે જીભ ચાટીએ ને, ઓઠ ચાટીએ, ભગવાન ઓઠ ચાટી રહ્યા છે। અર્જુન ગભરાઈ ગયો, આખ્યાયે મે કો ભવાનુગ્રહ રૂપ નમોસ્તુ તે દેવવર પ્રસીદ વિજ્ઞાન ઈચ્છામી ભવંત માધ્યમ, ભગવાન આવા વિકરાળ રૂપમાં મારી સમક્ષ પ્રગટ થયા છે, શેના કારણે? ભગવાન કે હું કાળ છું, મૃત્યુ છું, આ બધાનો પ્રાણ લેવા માટે આવેલો છું, યુદ્ધ કરે કે ના કરે આમાં કોઈ બચવાનો નથી, ભગવાન હું યુદ્ધ ન કરું તો કેવી રીતે આ લોકો મરવાના છે, મય વૈતે નિહતા પૂર્વમેવ, હે અર્જુન આ બધા મારા વડે હણાઈ ગયેલા છે, તારે તો હણાયેલાને હણવાના છે। ભગવાન એમાં મારે શું કરો, એવું કેમ કરવાનું કહેવું મને કહો, જેથી તને યશ મળે, લોકોને ખબર ના પડે, લોકોને એમ કે અર્જુન બધાને મારા, લોકોને એમ કે અર્જુનને વિજય પ્રાપ્ત કરો, એમ કે તારી કીર્તિ વધારવા માટે, તસ્માત પ્રમુત્તિષ્ઠ યશો નમસ્વ, તું ઉત્તિષ્ઠ ઉભો થા સજ્જ થા અને યશ પ્રાપ્ત કર, જીતવા શત્રુન ભૂંસ રાજ્યમ સમૃદ્ધમ, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરને સમૃદ્ધ રાજ્ય છે ભોગવ, પૃથ્વીનું રાજ્ય ભોગવ, એના માટે મેં તને પસંદ કરે છે। અર્જુન તો એકદમ આશ્ચર્ય ગદગદ થઈ ગયો, ભગવાને બહુ સુંદર સ્તુતિ કરી, અને ભગવાને છેવટે કહે, અદૃષ્ટપૂર્વમ હૃષિતોસ્મિ દૃષ્ટવા ભયેન ચ પ્રવ્યથિતમ મનોમે, ભગવાન ક્યારે પણ ન જોયેલું એવું આપના રૂપ જોઈને મને એક બાજુ ખૂબ હર્ષ થયો છે કે હું ખરેખર મહાન ભાગ્યશાળી છું કે ભગવાનના વિશ્વરૂપના દર્શન કરવા માટે ખરેખર મને આવું સદભાગ્ય પ્રાપ્ત છે, તો બીજી બાજુ ખરું કહું તો હું ગભરાઈ ગયેલો છું, ભયેન ચ પ્રવ્યથિતમ મનોમે, ભગવાન ભયથી મારું મન વ્યથિત થઈ ગયું છે, મને ભગવાન મહેરબાની કરીને આપનું આ વિકરાળ વિશ્વરૂપ સંકેલી લો, તદેવ મે દર્શય દેવરૂપમ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ, ભગવાન મને આપનું પેલું રૂપ બતાવો, તેને એવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે, ભગવાન કૃપા કરીને આપ મને આપના આ ચતુર્ભુજ પેલા ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવો, હે વિશ્વમૂર્તિ એ સહસ્રબાહુ આપ આ બધું આપનું રૂપ સંકેલી લો અને ચતુર્ભુજ રૂપે મારી સમક્ષ પ્રગટ થાઓ, ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને છેવટે દ્વિભુજ રૂપે પ્રગટ થયા, દૃષ્ટવેદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન, ભગવાન છેવટે એમના દ્વિભુજ બે ભુજાવાળા મનુષ્ય રૂપમાં પ્રગટ થયા। આમ 11મા અધ્યાયમાં ત્રણ રૂપની વાત છે, તો કયા રૂપની આરાધના કરવાનું જેને કે આ ગીતા કહી રહી છે આપણને, જુદા જુદા આચાર્યનો જુદો જુદો અભિપ્રાય છે।
शंकराचार्य महाराज के कहीं तो विश्वरूप नु दर्शन कराए विषय माटे उपासना माटे ध्यान माटे आप भगवान ना विश्वरूप नु ध्यान करव जो रामानुजाचार्य के नहीं भाई ये रूप थी तो अर्जुन गभराई गयो तो अंते थी एने चतुर्भुज रूपना दर्शन की मांग कर दी मैं खरेखर तो चतुर्भुज नारायण की आराधना करी जो थोड़ी के कृष्ण भक्त एम के नहीं नहीं छेवटे भगवान तो पोताना सौम्य मनुष्य रूप में द्विज रूप द्विभुज रूप में प्रगट थया माटे एनी आराधना करवी जोईए। थोड़ा अभिप्राय भेद है आपने जे गमे आपणे करीशु आ विश्वना रूप में जे भगवान छे एनी आराधना करवी भले करो हूँ ध्यान करो अथवा भगवान चतुर्भुज नारायण सर्वांतर्यामी सर्व अंतर्यामी छे ई रीते एनी आराधना करो तो श्याम सुंदर मुरली मनोहर जे द्विभुज से एनी आराधना करो मई एटले मारामा मारामा एटले हे अर्जुन विश्वरूप मा अथवा नारायण मा अंतर्यामी मा अथवा तो श्री कृष्णना रूप मा मई आवेश्य मनः जे पोतानु मन मारामा आवेश्य एकाग्र करे छे नित्य युक्ता उपासते नित्य युक्त सतत मारा मां जोड़ायेला रहीने मारी सेवा करता करता उपासते मारू ध्यान करे छे भगवान की सेवा करता करता भगवान ध्यान करे छे भक्ति माटे सगुणनी भक्ति माटे एक अगत्यनी वस्तु भगवान कहे छे आ बीजा श्लोकनी बीज पंक्तिमां श्रद्धया परया उपेताः आ सगुण ब्रह्मनो उपासकोमां एक अगत्यनी जरूरियात छे परया श्रद्धया उपेताः परम श्रद्धा धरावनारा આગળ જતા સત્તરમાં અધ્યાયમાં ભગવાન શ્રદ્ધાનું વર્ણન કરવાના છે ભગવાન કહે છે કે શ્રદ્ધા ત્રણ પ્રકારની છે સાત્વિક શ્રદ્ધા છે સાત્વિક શ્રદ્ધા રાજસી શ્રદ્ધા તામસી શ્રદ્ધા કેવી છે પરયા શ્રદ્ધયા પરમ શ્રદ્ધા સાત્વિક શ્રદ્ધા આ ભક્તમાં શ્રદ્ધાનું પ્રાધાન્ય છે સગુણ ભક્તમાં શ્રદ્ધાનું પ્રાધાન્ય છે ત્યાં શરણાગતિ છે કે શંકરાચાર્ય મહારાજ અનન્ય ભક્તાઃ અનન્ય શરણાઃ ભક્તો કહે છે ભગવાનને અનન્ય શરણાગત થયેલા છે આ શરણાગતિ શું છે આનુકૂલ્યસ્ય સંકલ્પઃ ભગવાનને જે અનુકૂળ છે એ મને અનુકૂળ છે ભગવાનને અનુકૂળ રહીને જો જીવું પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ ભગવાનને જે પ્રતિકૂળ છે એ છોડી દેવાનું વર્જનમ એનો ત્યાગ જે ભગવાનને અનુકૂળ છે ભગવાનને જે ગમે છે એ મને અનુકૂળ છે ભગવાન જે કરે એ મને અનુકૂળ છે ભગવાન જે ના કરે એ મને નથી જોઈતું ભગવાન તો અહિંસા ગમે સત્ય ગમે અસ્તેય ગમે ધર તો મને એ ગમે ભગવાન હિંસા ના ગમે અસત્ય ના ગમે તો મને પણ ના ગમે રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ ભગવાન સર્વ સંજોગોમાં મારું રક્ષણ કરશે જ એ પ્રકારનો દૃઢ વિશ્વાસ એ જ મારો રક્ષક છે બીજો કોઈ નહીં એ જ મારો આધાર છે એ જ મારો આશ્રય છે એ જે કરે તો મને સ્વીકાર્ય છે હું હરિનો હરિ છે મમે રક્ષક એ હ ભરોસો જાય નહીં જે હરિ કરશે તે મમ હિતનો એ નિશ્ચય બદલાય નહીં હું હરિનો છું હરિ છે મમે રક્ષક રક્ષિષ્ય તિ વિશ્વાસ ભગવાન મારું રક્ષણ કરશે
આ પ્રકારે ભક્તમાં આ પ્રકારની ભાવના છે, શરણાગતિની ભાવના. શ્રદ્ધયા પરયા ઉપેતા, પરમ શ્રદ્ધા જોઈએ જીવનમાં, તો જ ભક્તિ શક્ય છે. નહીતર આપણે હલી જઈએ. સામાન્ય રીતે શું થતું હોય છે, સ્વામીજી હું તો ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા ધરાવું છું. શું વાત છે, ભગવાન નસીબદાર કહેવા ભાઈ? કારણ શું, ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. કેમ, સ્વામીજી હું જે ઈચ્છું છે ને એ બધું ભગવાન કરે છે. ભગવાન ધારો કે વિચારે કે ચાલો તારે તારી ઈચ્છા પણ નહીં કરું, જ્યાંથી ભગવાન મારો સેવક હોય ત્યાંથી ભગવાન સ્વીકારીએ છે, મારું કયું કરે. ધારો કે ના કરે તો તું તું તારે ઘેર હું મારે ઘેર, એવું નહીં. ભક્ત કહે કે ભગવાન જે કરે એ સાચું છે, એ જ યોગ્ય છે, એ જ મને સ્વીકાર્ય છે. તેથી આ પ્રકારની શ્રદ્ધા હોવાને કારણે ભક્તમાં પ્રસાદ બુદ્ધિ છે. ભગવાન જે કંઈ આપે એ ભગવાનનો પ્રસાદ છે. અનુકૂળ હોય તો ભગવાનનો પ્રસાદ છે, પ્રતિકૂળ હોય તો એ પણ ભગવાનનો પ્રસાદ જ છે. પ્રસાદનો કોઈ આગ્રહ હોય ખરો, કે રોજ પેણો જ મળવો જોઈએ એવો, કે મંદિરમાં જે એવો આપણે નાના હતા એવો આગ્રહ રાખતા હતા, પણ એવો મોટા થયા પછી સમજીએ કે પ્રસાદમાં શું છે એ મહત્વનું નથી, પણ ભગવાન પાસે જે આવે છે એ મહત્વ છે, ખરો ને? એક લાડુ તિરુપતિમાંથી આવે અને એક લાડુ મીઠાઈની દુકાનમાંથી આવે, બેમાં ફેર ખરો કે નહીં? ખરો. અમારા સ્વામી મારે વર્ણન કરે કે આ માણસે ડાયાબિટીસ થયેલો છે, એની સામે લાડુ ધરવામાં આવ્યો, તો કે નહીં નહીં ના ખવાય. આ તો તિરુપતિમાં છે, તિરુપતિમાં તો હું લઈ લઈશ. આમ પ્રસાદ આપણા આપણામાં એક પ્રકારની પ્રસન્નતા ઉત્પન્ન કરે છે, આપણને એક પ્રકારની ઉપકારની લાગણી જન્મે છે, એક પ્રકારની કૃપા મારા પરથી એવી હું કૃપા પાત્ર છું, એ ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. પ્રસાદ અનુગ્રહ લઈને આવે છે. એ વસ્તુ શું છે મહત્વનું નથી, પણ ભગવાનનો અનુગ્રહ લઈને ભગવાન પાસેથી આવેલી છે એ મહત્વનું છે. તો ભગવાન તો કર્મ ફળ દાતા છે, અર્થાત બધા કર્મનું ફળ પ્રદાન કરનાર છે. તો ક્યારેક કડવું પણ આપે, ક્યારેક મીઠું પણ આપે. એવો આગ્રહ ના રખાય કે ભગવાન હંમેશા મને મીઠું મીઠું જ આપે. માય નથી આપતી ને તો ભગવાન શાનો આપે? બાળક માંદું પડે, ધારો કે તાવ આવતો હોય, તો માં કે એની શીરો ખવડાવવાની છે ના ખવડાવે? એ તો પેલા વૈદ્યરાજ એની દવા પીવડાવે, કડવી ઝેર જેવી હોય. અને યાદ છે પેલું સુદર્શન ચૂર્ણ, અમે નાના હતા સુદર્શનનું ચૂર્ણ ગોળી ગોળી નહોતી આવતી, સુદર્શન ચૂર્ણ આવે પેલા ડબ્બામાં રકાબીમાં, એ પાણીમાં ઓગાળીને પછી જરણ છોડે રાય કે જાય કે પી જવાનું. દવા તો કડવી પણ હોય. આવી કડવી દવા પેલા બાળકને ગમતી ના હોય. એ જોયું કે માં ઊભી થઈ છે દવા લેવા માટે, ભાગી જ જાય પેલો. તો માં કે એને છોડે નહીં, પકડે ને દોડે નહીં પાસે પકડે, અને જો સહકાર ના આપે તો ખોળામાં બેસાડે ને બસ જકડે, અને તોય પણ સહકાર તો નાક બંધ કરી દે એટલે મોં ખુલી જાય, અમે ચમચી ખોસી દે. આમ જોવા જઈએ તો બાળકને માં આઈ હેટ યુ, મામ આઈ હેટ યુ. આમ અમેરિકામાં બાળક શું કે મામ માં આઈ હેટ યુ, હું તું મને નથી ગમતી. ગમે કે ના ગમે પણ ક્યારેક માં કડવું ઓસડમાં પીવડાવે, શેના માટે? બાળકના હિતમાં છે ને. તો ભક્તને વિશ્વાસ કે મારા જીવનમાં કડવું ઓસડ આવશે તો ભગવાન મારો હિતેચ્છુ છે અને માટે મારા માટે હિતકર છે. શ્રદ્ધયા પરયા ઉપેતા, પરમ શ્રદ્ધા ધરાવનારા. ભગવાન સર્વજ્ઞ છે, સર્વ કંઈ જાણનાર છે.
શું મારા હિતમાં છે એ મારા કરતાં એ વધારે જાણે છે. આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડાપણ પછી કરીએ કે પહેલી દવા આપો ને પહેલી ના આપો, આપણે ખબર છે કે મારા રોગ માટે શું હિતકાર છે એ ડૉક્ટર સારી રીતે જાણે છે, હું નથી જાણતો. વૈદ્યો નારાયણો હરિ, આ ના ભગવાન નારાયણ તો વૈદ્ય છે, ભવરોગના વૈદ્ય છે, એ જાણે છે કે મારા માટે કયું ઔષધ યોગ્ય છે. શ્રદ્ધયા પરયા ઉપેતા, આવું હોય ને તો ભગવાનની ભક્તિમાં કોઈ આંચ ના આવે, નહીંતર આપણું ધૈર્ય ન થાય તો આપણું મન છે એ વિક્ષિપ્ત થઈ જાય, આપણું આપણે જરાક છે નાસીપાસ થઈ જઈએ, ભગવાનને પણ કદાચ આપણે બાજુ મૂકી દઈએ. પરમ શ્રદ્ધા ભક્ત ધરાવે છે, તેથી કોઈ પણ સંજોગોમાં એની શ્રદ્ધા ડગતી નથી. તે મે યુક્ત તમામતાહ, ભગવાન કે કહેવા જે સગુણ ભક્તો છે એ મારા અભિપ્રાય પ્રમાણે શ્રેષ્ઠ યોગ્ય છે, ચઢિયાતા છે. કોના કરતા ચઢિયાતા છે? પેલા નિર્ગુણ ભક્તો કરતા. એ નિર્ગુણ ભક્તો કેવા હોય? એ કે સામાન્ય નથી હોય તો. એટલે ભગવાન ત્રીજા અને ચોથા બે શ્લોકની અંદર પોતાના નિર્ગુણ કે નિર્વિશેષ જે સ્વરૂપ છે એની અનુસંધાન કરનારા જે જ્ઞાની ભક્તો છે એનું વર્ણન કરે છે. ત્રીજા અને ચોથા શ્લોકમાં કહે છે, યે ત્વક્ષરમ નિર્દેશ્યમ, અવ્યક્તમ પર્યુપાસતે, સર્વત્ર ગમચિંત્યં ચ, કૂટસ્થમચલં ધ્રુવમ, સંનિયમ્યેન્દ્રિયગ્રામમ, સર્વત્ર સમબુદ્ધયઃ, તે પ્રાપ્નુવંતિ મામેવ, પેલા તો શ્રેષ્ઠ યોગીઓ ખરા, સગુણ બ્રહ્મની આરાધના કરનારા ઉપાસના કરનારા એ તો શ્રેષ્ઠ યોગીઓ ખરા, પરંતુ એ તો પરંતુ ભગવાન કે જે મારા નિર્વિશેષ નિર્ગુણ પારમાર્થિક સ્વરૂપનું આત્મરૂપે અનુસંધાન કરનારા છે. તો નિર્વિશેષ પરમાત્મા કેવો છે? એ જ અંતિમ સત્ય છે. તો એનું વર્ણન કરવા માટે અહીંયા આગળ કેટલા બધા વિશેષણો આપવામાં આવ્યા. એ તો અક્ષરમ, ભગવાનનું એક વર્ણન કર્યું અક્ષરમ, કેવું છે? નક્ષરતી અક્ષર, જે ક્ષર થતો નથી, જે ક્ષીણ થતો નથી, જે એનો નાશ થતો નથી, જે અવિનાશી છે અક્ષર. આ અક્ષર પરમાત્માનું વર્ણન આવે છે ઉપનિષદમાં, એ તદ્વય તદક્ષરમ ગાર્ગી અભિવદંતી બ્રાહ્મણ અભિવદંતી, અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ અપૂર્વમ અનપરમ. પરમાત્મા કેવો છે? લાંબો પણ નથી, ટૂંકો પણ નથી, જાડો પણ નથી, પાતળો પણ નથી, કારણ પણ નથી, કાર્ય પણ નથી, એમ કરીને બધા પ્રકારની વિશેષતાઓનો નિષેધ કરવામાં આવે છે. નૈતિ નૈતિ દ્વારા જેનો ઉપદેશ કરવામાં આવે છે એ નિર્વિશેષ પરમાત્મા, બધી વિશેષતાઓથી પર. અનિર્દેશ્ય શબ્દમાં જેનું વર્ણન ના થઈ શકે. સ્વામી, બ્રહ્મ શબ્દ છે ને એ શબ્દમાં પર્યાપ્ત નથી, આત્મા કોઈ શબ્દ ભગવાનનું વર્ણન કરવા માટે પર્યાપ્ત નથી, શબ્દની જ્યાં ગતિ નથી.
यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह। उपनिषद में क्या आयु के मन सहित वाणी जेने पाम्या वगर पाछी फरे छे। यद वाचा अनभ्युदितम येन वाक अभ्युद्यते, जे वाणी वडे प्रगट ना थाय जेने कारणे वाणी प्रगट थाय छे, जे वाणी नो प्रेरक छे, वाणी नो विषय नथी वाणी नो प्रेरक छे, चक्षु नो विषय नथी चक्षु नो प्रेरक छे। अनिर्देश्यम शब्द वडे जेनु वर्णन ना थई सके, निर्देश ना थई सके, क्या मतलब है? अव्यक्तम। व्यक्त कौन है? कहे जे इंद्रियों विषय से इन्हें व्यक्त कहवाय, जेने जोई शकाय, सांभळी शकाय, स्पर्शी शकाय, सूंघी शकाय, स्वाद लई शकाय, इन्हें आपणे शुं कहे? व्यक्त। भगवान आपणने पांच ज्ञान इंद्रियो आपी छे, श्रोत्र, त्वक, चक्षु, रसना, घ्राणम। श्रोत्र थी आपणे शब्द सांभळीए, त्वक थी आपणे स्पर्शनो अनुभव करिए, चक्षु थी रूप रंगनो अनुभव करिए, रसना थी स्वादनो अनुभव करिए, घ्राण थी गंधनो अनुभव करिए, बराबर। तो इंद्रिय वडे जेनो पण अनुभव थई शके एने व्यक्त कहेवामां आवे छे। भगवान कहे छे अव्यक्त, इन्हें जोई ना सकाय, सांभी ना सकाय, सूंघी ना सकाय, स्पर्शी ना सकाय। यू तो क्यों स्वामी जी, तो भाई भगवान नु ज्ञान केव था है? अब तुम विचार करो कि जोनार से ने केम जोवो, जाणनार ने केम जाणवो। एक दूरबीन आपणी पास होय ने, तो दूरबीन वडे આપણે આંખો વડે દૂરના દૃશ્ય જોઈ શકીએ, બરાબર, દૂરબીનથી આપણે દૂરના દૃશ્ય જોઈ શકીએ। હું તમને એક પ્રશ્ન કરું, દૂરબીનથી પણ આપણે આપણી આંખે જોઈ શકીએ ખરા? ચાલો જોઈએ, આપો તો 1,00,000 રૂપિયા આપી દઈએ, દૂરબીનથી તમારી આંખ જોઈ આપો, જોઈ આપે જે જોનાર છે ને કેમ જો દેખાય? દૂરબીન દ્વારા જોનાર છે આંખ, માટે આંખ દુર્બીનનો વિષય ના બની શકે। તેમ પરમાત્મા ક પરમાત્મા નિર્વિશેષ નિર્ગુણ પરમાત્મા ઇન્દ્રિયોનો વિષય નથી, એટલા જ માટે એનું વર્ણન ના થઈ શકે, એટલા જ માટે અચિંત્યમ એ ચિંતનનો વિષય નથી। ચિંતન કોણ કહી શકે? જેનો અનુભવ કર્યો હોય એનું ચિંતન થાય। સર્વત્રગમ, જે સર્વત્ર વ્યાપ્ત છે, નિરાકાર છે। કૂટસ્થમ, કૂટસ્થ, કૂટ શબ્દના એકથી વધારે અર્થ થાય છે। કૂટ એટલે કપટ, કૂટ કપટ એવો શબ્દ પ્રયોગ કરે છે ને। કૂટ સાક્ષી, પેલો સાક્ષી ઘણી વાર જુઠ્ઠું બોલતો હોય છે કોર્ટની અંદર, કૂટ સાક્ષી, કૂટ એટલે કપટ કરનાર, અંદર કશું હોય અને બહાર કંઈક દેખાડે, આવું કોણ છે? કહો છે માયા, માયા એવી છે ને, અંદર હોય કંઈક અને બહાર દેખાડે કંઈક, અંદર વિષયમાં ઘણું દુઃખ ભરેલું હોય અને દેખાડે છે કે એમાં સુખ રહેલું છે। જે પેલો કાચનો ટુકડો આપણને હીરા જેવો લાગે ને, ચળકાટ છે, તેમ ચળકાટને કારણે આપણે માની કે કાચ હીરો છે, તે બધા માયા, જે વસ્તુ મિથ્યા છે એને સત્ય દેખાડે। મિથ્યા માયા માયામિદમ અખિલમ બુદ્ધવા, આ જગત કેવું છે? માયાની ઉપજ છે, માયા એને સત્ય દેખાડે। કૂટસ્થ, આવી માયામાં, માયા જેનામાં રહેલી છે તે, જે માયાનું અધિષ્ઠાન છે, જે માયાનો અધિષ્ઠાન એટલે જે માયાનો સાક્ષી છે, માયાનો પ્રકાશક છે, કૂટસ્થ। અચલમ, અચલ છે જેનામાં ચલન નથી, અચલ છે જે નિર્વિકાર છે। ધ્રુવમ, જે નિત્ય છે।
नित्य निर्विकार अविनाशी सर्वव्यापक सर्वधि अतीत यु कोण छे यु तो आपणे ज छीए એને બીજી ક્યાંય શોધવા જવાની જરૂર નથી. કબીર જેમ કે લહેર ઢૂંઢે નહેર કો, નહેરમાં પેલા તરંગો હોય ને, લહેર ઢૂંઢે નહેર કો, કપડા ઢૂંઢે સૂત, આ સૂતર કપડું શોધી રહ્યું છે. જીવ ઢૂંઢે બ્રહ્મ કો, જીવ બ્રહ્મને શોધી રહ્યો છે. તીનો ઉત કે ઉદ, આ ત્રણે કેવા છે? મૂર્ખ છે, મૂળ છે. વિચાર કરો કે ઘડો માટી શોધવા જાય છે, એને માટી ક્યાંય મળે ખરી? ઘડો પોતે કોણ છે? માટી જ છે ને. ઘડો કોણ? માટી જ છે. તો ઘડાએ ખાલી આટલી જાણવાનું છે, કંઈ કરવાનું નથી. તો ઘડો માટીનું ધ્યાન કરતો કઈ ધ્યાન કરે? આત્મરૂપે ધ્યાન કરે. હું માટી છું એ પ્રકારે ધ્યાન કરે ને. તો નિર્વિશેષ પરમાત્મા, હું બ્રહ્મ છું, હું નિર્વિશેષ છું, હું અવ્યક્ત છું, અક્ષર છું, એ પ્રકારે આ જ્ઞાની જે મોક્ષ છે એ આ પ્રકારે ધ્યાન કરતા હોય, આરાધના કરતા હોય, શ્રવણ કરતા હોય, મનન કરતા હોય, નિધિધ્યાસન કરતા હોય, પરી ઉપાસતે. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જઈએ આપણે, ગુરુ પાસે શાસ્ત્રનું શ્રવણ કરીએ, મનન કરીએ, નિધિધ્યાસન કરીએ, પરી ઉપાસતે. આ નિર્ગુણ કે નિર્વિશેષ છે એની આરાધના કોણ કરી શકે? કયા પ્રકારની યોગ્યતા જોઈએ? કેવા પ્રકારની પૂર્વ તૈયારી જોઈએ? ભગવાન ચોથા શ્લોકમાં એ કહે છે, સંયમ્ય ઇન્દ્રિય ગ્રામમ. ઇન્દ્રિય ગ્રામ, ગ્રામ એટલે સમૂહ. સંયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, એ ઇન્દ્રિયના સમૂહને સારી રીતે નિયમ્ય કરીને, સારી રીતે એના પર નિયંત્રણ કરીને. તું જો અમે એવું છે ને કે આ નિર્ગુણનો ઉપાસો કેવો હોય ખબર છે? જેમનામાં વૈરાગ્યની પ્રધાનતા છે. સગુણની ઉપાસનામાં શ્રદ્ધાની પ્રધાનતા છે, નિર્ગુણની આરાધનામાં વૈરાગ્યની પ્રધાનતા છે. એકમાં ભગવાનની સેવા કરવાની છે, બીજામાં પોતાના મનને બધી જગ્યાએ ખેંચી લેવાનું છે અને ભગવાનનું આત્મરૂપે ધ્યાન કરવાનું છે. એ કરવા માટે પોતાના મનને બધી પ્રવૃત્તિમાંથી મુક્ત કરીને એને સંકેલી લેવાનું છે. વિશ્વરૂપનું ધ્યાન કરવું હોય તો બધે મન ફરી શકે, શ્રી કૃષ્ણનું ધ્યાન કરો તો એમાં ફરી શકે. સગુણના ધ્યાન માટે તો મનને કંઈક વિષય છે, આલંબન છે. પરંતુ આ નિર્ગુણની આરાધનામાં કેવું છે? આપણા મનને બધી પ્રવૃત્તિમાંથી સંકેલી લેવાનું છે, એ અઘરું છે. તેનામાં વિવેક છે, વૈરાગ્ય છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણા નેત્રે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું નથી, હું જ્ઞાનેન્દ્રિયો નથી, કર્મેન્દ્રિયો નથી, આ દેહ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું તો સચ્ચિદાનંદ રૂપ છું, શિવ છું. વિવેક, આત્મા અનાત્મા વિવેક, વૈરાગ્ય અનાત્મા પ્રત્યે વૈરાગ્ય. તો જ આપણે આપણા મનને અંદર સંકેલી શકીએ. સંયમે ઇન્દ્રિય ગ્રામમ, જેને પોતાની બધી ઇન્દ્રિયો પર કાબુ છે. આપણે તો અત્યારે અહીંથી કોઈ ઉભો થઈને આમ જાય ને તો જોવા જેવું થાય. બધા શ્રોતાઓ છે ને આમ એની તરફ જોતા જોતા જોતા, હું બોલું ને ગમે તેટલું બોલતો મારું સાંભળે નહીં, પછી આમ વળાવી આવે છે દરવાજા સુધી.
આપણી આંખો આપણું કયું ના કરે એને ફાવે એ કરે. અત્યારે કોઈ મોબાઈલ વાગે ને તો બધા મારું સાંભળું છોડે મોબાઈલે સાંભળવા માંડે. સંયમ્ય ઇન્દ્રિય ગ્રામ, હું જે જોવાનું કહું એ આંખ જુએ પોતાને ફાવે કે નહીં, હું જે કહું તે કાન સાંભળે, અને હું કહું કે કાન સાંભળે બંધ કર તો બંધ કરી દે, એવી જાતનો કંટ્રોલ જોઈએ, એ પ્રકારનો કાબુ જોઈએ, પ્રભુત્વ જોઈએ, જેને પાંચે જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો બરાબર પ્રભુત્વ છે. અને તો જ આપણે ઇન્દ્રિયની બધી પ્રવૃત્તિને શાંત કરી શકીએ, તો ઇન્દ્રિયો કોઈ રીતનો અવરોધ ન કરે, નહીંતર ઇન્દ્રિયો છે ને આપણા ધ્યાનમાં વચમાં આવતી હોય છે. આપણે ધ્યાન કરતા હોઈએ અને ત્યાં ટક 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 થતો કાન એ સાંભળ્યા કરે એ ભગવાન નામ ના લે. સંયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, પોતાની બધી ઇન્દ્રિયો પર કાબુ હોય. વેદાંતમાં શમા દમ કહે છે, મન છે રાગ દ્વેષથી રહિત છે, ઇન્દ્રિયો વ્યવસ્થિત છે અને નિયંત્રિત છે. એક વસ્તુ છે, આમાં યોગ આવે. બીજી વસ્તુ કહે છે, સર્વત્ર સમબુદ્ધયઃ, જે બધે સમાન બુદ્ધિ સમાન દ્રષ્ટિ ધરાવનારા છે. આ સમાન દ્રષ્ટિ ક્યારે હોય? ક્યાંય આમ જોવા જઈએ તો બધી જગ્યાએ અસમાનતા છે ને, હું જુદો છું, તમે એક એક વ્યક્તિ જુદી છે ને, અહીંયા આગળ માણસ જુદો, પશુ પક્ષીઓ જુદા, જળ ચેતન જુદા, પહાડો નદીઓ બધું જુદું જ, ભગવાને જગત જે સર્જ્યું છે એ બધામાં વિવિધતા છે, કે એકતા તો ક્યાંય છે જ નહીં. પરંતુ આ વિવિધતામાં એકતા છે. સોની અનેક બધા અલંકારો ઘડે તો બંગડી જુદી દેખાય, બુટ્ટી જુદી દેખાય, કંઠી જુદી દેખાય, બરોબર ને? એ બધી વિવિધતામાં સમાનતા છે કે નથી? છે કે નહીં? આ ભિન્ન ભિન્ન રૂપે જણાઈ રહેલા સોનાના અલંકારમાં સમાનતા ક્યાં છે? શું છે? સોનું સમાનતા ખરી ને? અનેકતામાં એકતા, વિષમતામાં સમાનતા ખરી કે નહીં? જુદા આપણે બધા જુદા જુદા છે, પણ આપણામાં કોઈ સમાનતા છે? વાસુદેવ સર્વમિતિ, એક જ વાસુદેવ, એક જ નારાયણ સર્વનો આત્મા છે. સર્વત્ર સમબુદ્ધયઃ, જે સર્વત્ર સમાન બુદ્ધિ ધરાવે છે, સમાન દૃષ્ટિ ધરાવે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વભાગે ચ પંડિતાઃ સમદર્શિનઃ, ભગવાને પાંચમા અધ્યાયમાં વર્ણન કર્યું કે જ્ઞાની મહાપુરુષો કેવા હોય? કોઈ વિદ્વાન સાત્વિક બ્રાહ્મણ હોય, કોઈ ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, અસ્પૃશ્ય હોય, ગમે તે હોય, પંડિતા સમદર્શિનઃ, એ સર્વતમાં સમાન ભાવે રહેલા પરમાત્માના દર્શન કરનારા. આ બહુ મોટી વસ્તુ છે. આપણને તો હંમેશા વિષમતા જ ખેંચતી હોય છે, આ કેવો દેખાય છે, શું બોલે, એ જ આપણા મહત્વનું છે. એ તો નહીં, આ વ્યક્તિ બે, આપણામાં બે તત્વ છે, એક છે પુરુષ અને બીજો પ્રકૃતિ. પુરુષ એટલે પરમાત્મા, વાસુદેવ, નારાયણ, આ બધો દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ છે, પ્રકૃતિ છે, એ વેશ છે. ભગવાને બધા વેશ ધારણ કર્યા છે, આપણે તો વેશને મહત્વ આપીએ છીએ. જ્યારે આ જ્ઞાની ઉપાસકો કેવા છે? આ બધા પ્રકૃતિને નહીં, વેશને નહીં, વેશ ધારણ કરનાર જે પેલો વાસુદેવ છે, નારાયણ છે, પરમાત્મા છે, એને મહત્વ આપનાર. સર્વત્ર સમબુદ્ધ, બીજી વસ્તુ. અને ત્રીજું શું કહ્યું? સર્વભૂત હિતે રતાઃ, પ્રાણી માત્રના હિતમાં રત. એવું ક્યારે બને? જેને બધાનું લાગી આવે, બધા વિશે લાગી આવે, જેને કોઈ ભેદભાવ નથી, મિત્ર શત્રુનો કોઈ ભેદભાવ નથી,
કોઈ કે ગાંધીજીને કહ્યું કોઈ ક્રિશ્ચિયને, ગાંધીજી આપ તો જીસસ ક્રાઇસ્ટે જે ઉપદેશ કર્યો છે એ ઉપદેશ તો આપ પાલન કરી રહ્યા છો, કે ભાઈ પોતાને પ્રેમ કરો, પોતાના પડોશીને પ્રેમ કરો, પોતાના દુશ્મનને પ્રેમ કરો. જીસસ ક્રાઇસ્ટ કે લવ ધાય એનિમીઝ, લવ ધાય નેબર, તારા નેબરને, તારા પડોશીને પ્રેમ કર, તારા દુશ્મનને પણ પ્રેમ કર. તો ગાંધીજી કે એ વાત મને સ્વીકાર્ય નથી, મારો કોઈ દુશ્મન જ નથી, હું દુશ્મન તરીકે હું જો મારો કોઈ દુશ્મન જ નથી, ભલે એ મને દુશ્મન માનતો, હું તો કોઈ દુશ્મન માનતો જ નથી. સર્વત્ર સમબુદ્ધ દુશ્મન તો એના વ્યક્તિત્વમાં, એ વ્યક્તિ જે પુરુષ છે એમાં કોઈ દુશ્મનાવટ નથી. સર્વભૂત હિતે રતા, પ્રાણી માત્રના હિતમાં રત. અન્ટુ ધ લાસ્ટ, અન્ટુ ધીસ લાસ્ટ, એ પુસ્તક ગાંધીજી શીખ્યા કે તમારે કશો નિર્ણય લેવામાં અવઢવ થતી હોય કે શું કરવું શું ના કરવું, તો ગાંધીજી કે આપણા દેશની અંદર કે સમાજની અંદર જે અત્યંત ગરીબમાં ગરીબ છે, અત્યંત તરછોડાયેલો છે, હીનમાં હીન છે, તમારા નિર્ણયથી એને શું અસર થશે એ પ્રકારે વિચાર કરીને નિર્ણય લો. કેટલી ઉત્કૃષ્ટ દ્રષ્ટિ. સર્વભૂત હિતે રતા, પ્રાણી માત્રના હિતમાં રત, પ્રાણી માત્રનો હિત ઈચ્છનારા. ક્યાંય સ્પર્ધા નથી, ક્યાંય અસૂયા નથી, ક્યાંય ઈર્ષ્યા નથી, સ્પર્ધા નથી, સર્વનું હિત ઈચ્છનારા. હવે એવું છે ને કે આપણે બધાનું હિત કરી તો ના શકીએ, આપણે ક્યાં સુધી પહોંચવાના છીએ, પણ મનમાં ભાવના તો છે. સર્વે ભવંતુ સુખિનઃ, બધા જ સુખી થાઓ. સર્વે સંતુ નિરામય, બધા જ નિરામય થાઓ, નિરોગી થાઓ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાને બધા કલ્યાણનું દર્શન કરે. મા કશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈને પણ દુઃખ ન પડે. આ નિર્ગુણનો ઉપાસક કોઈ સામાન્ય માણસો નથી. સર્વભૂત હિતે રતા, આ બધી વિષમતામાં જે સમાનતા છે એના પ્રત્યે દ્રષ્ટિ છે, અનેકમાં એકતા એના પ્રત્યે દ્રષ્ટિ છે. પહેલા દિવસે કહેલું ને કે ભગવાન જો સર્વત્ર હોય તો જો ચોર ડાકુઓ પણ છે, તો કે હા, એટલે એમની પ્રત્યે પણ એને દુર્ભાવના નથી. વિચાર કરો, આ કક્ષા આપણે પહોંચવાનું છે, એમને એમ ના માનું કે એમને જ્ઞાન થઈ જતું હોય છે, ભગવાન એમને ના મળે. ભગવાન જેવા થઈએ ત્યારે ભગવાન મળે. તો આ ભક્તની ત્રણ વાતો કહેવામાં આવી. સંયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, જેને પોતાના ઇન્દ્રિય પર, પોતાના મન પર, પોતાના વ્યક્તિત્વ પર સંપૂર્ણ કાબુ છે, પ્રભુત્વ છે, જેણે પોતાના મનને મિત્ર બનાવ્યું છે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કે આપણું મન જ આપણો મિત્ર બની શકે, આપણું મન જ આપણો શત્રુ બની શકે. તો મનને મિત્ર બનાવવું, ઇન્દ્રિયોને મિત્ર બનાવવી, અનુકૂળ બનાવવી. સર્વત્ર સમબુદ્ધ ઇષ્ટાનિષ્ટોપત્તિષુ, ઘણી વાર આપણું ઈચ્છનીય બને, ક્યારેક અનિચ્છનીય બને, ક્યારેક ગમતું બને, ક્યારેક અણગમતું બને, એ સર્વ ઈશ્વરનો પ્રસાદ છે. એ પ્રકારે ત્યાં સમબુદ્ધિ રાખવી, અથવા તો શત્રુ મિત્ર આવશે ભજ ગોવિંદમાં, શત્રુ હોય, મિત્ર હોય, પુત્ર હોય, એ બધામાં એક જ પરમાત્મા રહેલો છે. એ પ્રકારે સર્વસ્મિન્નપી પશ્યાત્માનમ, અને સર્વભૂત હિતે રતા, જેનો કોઈ દુશ્મન નથી, જેના સર્વ મિત્રો છે, જે સર્વ હિત ઈચ્છે છે, આવા જ્ઞાની પુરુષો જ્યારે પેલા નિર્વિશેષ પરમાત્માનું આત્મરૂપે અનુસંધાન કરે,
તે પ્રાપ્ત હોંતી મામેવ ભગવાન કે એ મને જ પ્રાપ્ત કરે છે ભગવાનને ખરેખર પ્રાપ્ત કરવાનું નથી આપણો આત્મા જ છે પ્રાપ્ત થયેલો જ છે જે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરે છે બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ જે બ્રહ્મ જે છે એ જ બ્રહ્મને પ્રાપ્ત કરે છે બ્રહ્મ છે એ જ બ્રહ્મ બની જાય છે દસમા છોકરાની વાત તો ખબર છે ને બધાને એ ગામની અંદર કેટલાક બાળકો હતા એક દિવસ એમને વિચાર આવ્યો કે ચાલો આપણે બીજે દિવસે પિકનિક માટે જઈએ બહાર પર્યટનમાં જઈએ પણ ગામના છોકરાનો કોઈ જવા ના દે એટલે ગામના જે વડીલ હશે ને એની દિવસ બધા છોકરાઓ ગયા અને કહ્યું કે દાદા આવતીકાલે અમારે ફરવા જવું છે બધા જઈ શકીએ તો દાદા કહે કે જો એક જ એક શરત છે કે તમારામાં કોઈ જવાબદારી લેતો હોય તમારા બધાની તો જવા દો એક જણા કે હું જવાબદારી લઈશ દાદા કહે બોલે જરા મેં જોયું તમે કેટલા છો જરા ઉભા રહો મને ગણી લેવા દો બધાને ઉભા રાખ્યા દાદાએ ગણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જો દસ જણ છો બરોબર છે દસે દસ સલામત પાછા આવવા જોઈએ હા મારી જવાબદારી બીજે દિવસે બધા નીકળી પડ્યા ફરતા ફરતા આગળ ને આગળ ગયા એક નદી આવી બધા ગામના બાળકો હતા ને નદીમાં તરતા આવડતું હતું બધા તરીને જતા રહ્યા જેને પેલા કિનારે પૂછ્યા ને ત્યારે પછી પેલો જે એમનો નેતા હતો ને જેને જવાબદારી લીધેલી એને થયું કે જરા મને જોઈ તો લેવા દે કે બધા સલામત આવી ગયા છે કે નહીં લાવ મને ગણી લેવા દે એ જોયું હતું કે આગલે દિવસે પેલા વડીલે જે ગણેલા ને બધાને લાઈનમાં ઊભા રાખ્યા હતા અને ગણ્યા હતા લાવ હું પણ એ પ્રમાણે કરું એને બધા ચલો બધા લાઈનમાં ઊભા રહી જાઓ હું ગણી લઉં બધા લાઈનમાં ઊભા રહ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અરે કાલ તમે દસ હતા નીકળતા દસ હતા નવ જ છે પછી ઉલટી ગણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ગમે તે ગણતરી કરે નવ ના નવ જ થાય થોડો ચિંતામાં પડી ગયો એને એક પોતાનો મિત્ર ભાઈ તું ગણજો હું કઈ ભૂલ કરતો હતો તું ગણ એ પણ એ સ્કૂલમાં ભણ્યો હતો એ પણ આવ્યો એને એ પ્રકારે જ ગણતરી કરી એક પછી બધા આગળ આવ્યા બધાએ ગણતરી કરી સંખ્યા સુધી નવ હવે બધાને ખાતરી થઈ કે દસમો ખોવાઈ ગયો કે જિંદગીમાં ડૂબી તો નથી ગયો ને ક્યાંક તણાઈ તો નથી ગયો ને ક્યાંક ભૂલો તો નથી પડી ગયો ને એટલે પછી એમણે બધી ટુકડીઓમાં વહેંચી દીધા એક ટુકડી પાણીમાં જોઈએ બીજી ટુકડી કિનારે જોઈએ ત્રીજી ટુકડી બીજી બાજુ એમ કરી કરીને આખો દિવસ એ લોકોએ દસમા છોકરાની શોધ કરી મળે તો શું મળે શોધવાથી મળે કેમ ના મળે કારણ કે જે શોધી રહ્યો છે એ જ પોતે છે જે ગોતે એ પોતે એ દરેક જણ જ્યારે દસમાને શોધી રહ્યો ત્યારે કોને શોધી રહ્યા છે ખબર છે કોણ છે દસમો ખબર છે પોતે જ દસમો છે દરેક જણ દસમો છે ખરું કે નહીં આમ કોને શોધે છે પોતાને જ શોધે છે કોઈ દિવસ મળે ના મળે પછી નસીબ જોગે એક વડીલ ત્યાં આવી ચડ્યા આ છોકરાઓને જોયા બિચારા બહુ દુઃખી થઈ ગયેલા કેમ શું તકલીફ છે તમને ત્યારે આખી કથા કહી કે અમારામાં કેવો એક જણ ખોવાઈ ગયો છે દસમો ખોવાય તો કે જ મને બતાવો જરા કેવી રીતે તમે ગણ્યા તો પહેલાં વળી પાછું ઊભા રાખીને ગણ્યા નવ થયા ચિંતા ના કરો બેટા મને હું તમને શોધી આપીશ દસમો ક્યાં છે એટલાને શ્રદ્ધા છે મેં કહ્યા દાદા જાણે છે તો ખરા ક્યાં છે ક્યાં છે તમે જોયો છો હા મેં જોયો છે એમને કે દાદાએ ક્યાંક જોયો હશે દસમા છોકરાને તો દાદા કહેજો બરો ફરી વાર સાવધાનીથી ગણતરી કરો બરોબર ધ્યાન રાખીને કર ગણતરી
एक बे त्रण चार पांच छ सात आठ नौ दसमो क्या है? अरे तू दसमो छे। આમ દસમાને એને પ્રાપ્ત કર્યો, કેવો છે? જે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કર્યો ને, એને વેદાંગમાં પ્રાપ્તસ્ય પ્રાપ્તે, જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ। એટલે આજે નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્માની આરાધના કરનારા છે એ કોઈ અપ્રાપ્ત તત્વને પ્રાપ્ત કરવા માટે નહીં, જે પ્રાપ્ત છે એનું જ અનુસંધાન કરનારા છે। તે પ્રાપ્તવંતી મામેવ, તે મામેવ પ્રાપ્તવંતી, એ મને જ પ્રાપ્ત કરે છે એમાં કોઈ શંકા નથી। કારણ કે જ્ઞાની ત્વાત્મેવ મે મતમ, જ્ઞાની તમારો આત્મા છે। આમ આ બે શ્લોકની અંદર જે નિર્ગુણના કે નિર્વિશેષના ઉપાસકો છે એનું વર્ણન કરવામાં આવ્યું। પણ પછીના શ્લોકમાં ભગવાન જરા સગુણ ઉપાસનાની કંઈક થોડીક પ્રશંસા કરે છે, આની જરા આનું થોડુંક ઉતરતું બોલે છે। તો પાંચમા શ્લોકમાં કહે છે, અવ્યક્તા હિ ગતિર દુઃખમ, દેહવત ભિરવાપ્યતે। તેષામ અવ્યક્તા સત્ત ચેતસામ ક્લેશઃ અધિકતરઃ। અવ્યક્તા સત્ત ચેતસામ, અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા ભગવાન એક શબ્દને છે પેલામાંથી, યે ત્વક્ષરમ અનિર્દેશમ અવ્યક્તમ સર્વત્રગમ અચિંત્યમ કૂટસ્થમ અચલમ ધ્રુવમ, આટલા બધા શબ્દો આપણે એક શબ્દ લીધો અવ્યક્ત, એટલે પેલા બધા સમજી લેવાના। જે અવ્યક્તની આરાધના કરે છે, નિર્વિશેષની આરાધના કરે, એમનો મુખ્ય તો વૈરાગ્ય હોવો જોઈએ, એમનું મન રાગ દ્વેષથી મુક્ત હોવું જોઈએ, ક્યાંય આસક્તિ ન હોવી જોઈએ, પોતાના મન પર સંપૂર્ણ પ્રભુત્વ હોવું જોઈએ, અને તેથી પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના મનને સંકેલી લેવાની એમનામાં ક્ષમતા હોવી જોઈએ। બહુ અઘરું છે આ નિર્વિશેષનું અનુસંધાન, એટલે જેમાં કોઈ વિશેષ નથી, કોઈ આલંબન નથી। આ સવિશેષ છે ને, ધારો કે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરવું હોય તો આપણી સમક્ષ એક આલંબન છે, કોઈ નામ છે, રૂપ છે, વિશેષતા છે, તો મનને કંઈક સહાય મળે, સહારો મળે, આલંબન મળે, અને તો એનું ધ્યાન કરવું પ્રમાણમાં સરળ છે। મન કેવું છે? હંમેશા નામ અને રૂપની અંદર જ રમણ કરનારું છે, ખરું ને? એટલા જ માટે નામ રૂપ ધરાવનારો ભગવાન છે એનું ધ્યાન કરવું, અનુસંધાન કરવું પ્રમાણમાં સરળ છે। પણ જે નામ રૂપથી પર છે એ તો આપણું મનને તો આપણે એને પકડીએ, એને પકડવો જ બહુ મુશ્કેલ છે ને। આમ તો ભગવાનનું ધ્યાન કરવામાં બહુ મુશ્કેલી રહે છે કે સરળ તો નથી છે। જેના મનો રાગ દ્વેષ છે, જેને વિષયોમાં આસક્તિ છે, એને માટે તો આ દુનિયામાંથી પોતાના મનને નિવૃત્ત કરીને ભગવાનનું ધ્યાન કરવું, જપ કરવો, પૂજા કરવી અઘરું છે, સહેલું નથી ને? એમના માનું કે સગુણની ભક્તિ એટલે સહેલી છે એવું નથી, ભક્તિ એટલી સહેલી નથી। એ તો ભગવાનમાં રસ જાગ્રત થયો હોય અને દુનિયાનો રસ ઓછો થયો હોય ત્યારે ભગવાનનું મન લાગે। જ્યાં સુધી દુનિયાના વિષયમાંથી જ આપણા મનને રસ મળી રહ્યો છે ત્યાં સુધી આ મન કંઈ વિષયને છોડવાનું નથી। તો ભગવાનની ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે ભગવાનમાં રસ ઉત્પન્ન કરવો જોઈએ।
इलाज माटे भक्ति शास्त्र में कहवामां आव्युं नवदा भक्ति नी वात करवामां आवी श्रवणम कीर्तनम विष्णुः स्मरणम पाद सेवनम। अपना हृदय में भगवानी भक्त नो उदय करवो हो तो शू करव जो भगवान स्वामी जी भाई भाई कृष्ण भगवान में मने तो कि भाई भक्ति छे नी मारे शू करवानो। तो जो भगवान में भक्ति जन्मा भी होय तो ये श्रवण करो भगवान की कथानो भगवान स्वरूपनो भगवान रूप गुणनो भगवान की लीलाओनो एमनी कथाओनो श्रवण करो ये श्रेष्ठ वस्तु छे। एम करवाथी भगवान ना गुण छे भगवान रूप छे भगवान स्वरूप छे भगवान की लीलाओ छे जेमा अत्यंत माधुर्य रहेलो छे એમનું સતત શ્રવણ કરવાથી ધીમે ધીમે આપણા મનની અંદર પણ માધુરી આવશે આપણને એના પ્રત્યે રુચિ થશે રસ જાગૃત થશે। શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું કે જ્યારે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ ત્યારે એ ભગવાન જ એ શબ્દો દ્વારા આપણા હૃદયમાં પ્રવેશ કરીને અંતરના બધા પાપ ધોઈ નાખે છે। આમ સગુણની ભક્તિમાં ભગવાનની કૃપાની પ્રધાનતા છે, નિર્ગુણની આરાધનામાં મુમુક્ષુના પ્રયત્નની પ્રધાનતા છે, સગુણની આરાધનામાં ભગવાનની કૃપાની પ્રધાનતા છે, કૃપા સાધ્ય છે। એટલે ટૂંકમાં સગુણ બ્રહ્મની પણ આરાધના કરવા માટે ઘણું બધું કરવું પડે, એમને નથી થતો, એમાં ક્લેશ તો ઘણો રહેલો છે। જગતના વિષયમાંથી પોતાના મનને સંકેલીને ભગવાનમાં પણ કેન્દ્રિત કરાવવા ઘણો ક્લેશ રહે છે, ઘણું કષ્ટ રહેલું છે, મન સાથે ઘણું યુદ્ધ કરવું પડતું હોય છે, ખરું ને? બાકી તો મોંથી તો માળા ફરતી હોય અને મન ક્યાંનું ક્યાંય વિચરણ કરતું હોય એ કઈ અસામાન્ય સામાન્ય વસ્તુ છે। એટલે જપ કરવો, અરે પૂજા કરવી, એમાં પણ એકાગ્ર ચિત્ત હોવું, જપ કરવો, આ બધું સરળ નથી, એમાં ક્લેશ તો રહેલો જ છે, કારણ કે આ વારંવાર આપણા મનને સંસારમાંથી સંકેલી લઈને ભગવાનમાં આપણે કેન્દ્રિત કરવું પડે। પેલું ભાગી જાય પાછું લઈ આવો, પાછું ભાગી જાય એની વાત કરશું આપણે આગળ। એટલે કે સગુણ બ્રહ્મની આરાધનામાં પણ ક્લેશ તો છે, ખાસ કરીને સંસારી મનને બહુ ક્લેશ છે, પણ છતાં એમાં આપણને કોઈક આલંબન મળી રહેતું હોય છે, કોઈક નામ છે, રૂપ છે, વિશેષતાઓ છે, ગુણ છે, અને માટે એનું ચિંતન કરવું મનને પ્રમાણમાં સરળ છે, પણ જે નામ રૂપથી પર છે જેનું કોઈ જેને માટે કોઈ આલંબન નથી એનું ધ્યાન કરવું એની આરાધના કરવી અત્યંત કઠિન છે, એના માટે મન અત્યંત સૂક્ષ્મ જોઈએ, પૂર્ણ વૈરાગ્ય જોઈએ, રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ જોઈએ, મન પર પ્રભુત્વ જોઈએ, આ બધું તો વધારે ક્લેશ માંગી લે છે, ક્લેશ અધિકતર। સગુણ ભગવાનની આરાધના કરવામાં અધિક ક્લેશ તો છે જ, પણ નિર્ગુણની આરાધનામાં અધિકતર વધારે અધિક ક્લેશ છે। એવું કેમ છે? બીજી પંક્તિમાં કહે છે અવ્યક્તાહિકતેર દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે। જો ભાઈ નિર્ગુણ કે નિર્વિશેષની આરાધના કરવી હોય તો આપણા દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત થવું પડે। જો દેહમાં બહુ તીવ્ર અહમ બુદ્ધિ છે ત્યાં સુધી આપણા મનને એમાંથી મુક્ત કરવું બહુ અઘરું છે, સગુણ બ્રહ્મમાં બહુ વાંધો નથી, દેહાદ બુદ્ધિ હોય તો એ ચાલે, પણ નિર્ગુણ બ્રહ્મ માટે દેહાદ બુદ્ધિ મુક્ત થવું, ભગવાન કહે છે કે દેહવદ બિહિ, દેહમાં તીવ્ર અહમ બુદ્ધિ ધરાવનારા માટે તો અવ્યક્ત કહો, નિર્વિશેષ પરમાત્મા કહો, નિર્ગુણ કહો, એની આરાધના અત્યંત કઠિન છે। મતલબ અર્જુન હું તને એટલે જ કહું છું, એટલે એમ કહીને ભગવાન શું કહેવા માગે, એ રીતે આ પાંચમા શ્લોકને જોવા જઈએ તો
ભગવાન નિર્ગુણની આરાધનાની થોડીક ચરાક નિંદા કરીને એમાં તો વધારે ક્લેશ રહેલો છો. આ રસ્તો ટૂંકો છે પણ બહુ ક્લેશ રહેલો છે. આ થોડો લાંબો છે, બહુ સરળ છે, કોઈ ટ્રાફિક નથી. ઘણી વાર સ્વામીજી આપણે 5 કિલોમીટર વધારે જઈશું પણ ટ્રાફિક નથી. આ રસ્તો જરા ટૂંકો છે, બહુ ટ્રાફિક છે. કયું પસંદ કરશું? જે સીધો સાધો એ પસંદ કરીએ ને. તો ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આ નિર્ગુણ કે નિર્વિશેષની આરાધના છે એ અત્યંત કઠિન છે. એના પ્રમાણમાં સગુણની કે સવિશેષની આરાધના પ્રમાણમાં સરળ છે. હવે આ શાસ્ત્રનો નિયમ છે કે કશાકની નિંદા કરવામાં આવે એ નિંદામાં તાત્પર્ય નથી આવતું. તાત્પર્ય ક્યાં હોય છે? એને છોડવામાં. અને કશાકની પ્રશંસા કરવામાં આવે એનું તાત્પર્ય શું હોય? એને પકડવામાં. એટલે ભગવાન જ્યારે નિર્ગુણની આરાધનાની થોડીક નિંદા કરે છે એ દ્વારા કહે છે કે ભાઈ આના કરતાં તું પેલું કર, એમ કરીને સગુણ ઉપાસના છે એનું વિધાન કરે છે. એ કરવાનું આ આડકતરી રીતે કહે, સીધે સીધું નથી કહેતા. તું સ્કૂલમાં નહીં જાવ તો આ લારી ખેંચવી પડશે. સ્કૂલે જઈશ તો જો તારા કાકાની જેમ તું એન્જિનિયર, તારી મોટરગાડી ફેરવીશ. એમ કહેવામાં આ શું છે કે ભાઈ જો સ્કૂલમાં જવાનું એમ તું સ્કૂલમાં જા એમ નથી કહેતા. પણ નહીં જવાથી શું ગેરલાભ છે અને જવાથી શું લાભ છે એ દ્વારા એને આડકતરે જવાનું કહે છે ને. તેમ સગુણની ભક્તિમાં શું ફાયદો રહેલો છે એ દ્વારા ભગવાન કહી રહ્યા છે કે એ વધારે તારા માટે યોગ્ય છે. તો એ કેવી રીતે કરવાની? તો 6 અને 7 શ્લોકમાં ભગવાન એનું વર્ણન કરે છે. તો સગુણ ભગવાનની આરાધના કેમ થાય એનું વર્ણન 2 શ્લોકમાં કરે છે કે જો ભાઈ નિર્ગુણની આરાધના કરનારને તો અધિકતર ક્લેશ છે, તું પરંતુ સગુણની આરાધના કેમ કરવી? એ તો સર્વાણી કર્માણી મય સંન્યસ્ય. ભગવાન કહે છે પોતાના બધા જ કર્મ મને સમર્પિત કરે છે. સગુણ બ્રહ્મની આરાધનામાં પેલું બહુ અંતર્મુખ થવાની જરૂર નથી. આપણે બહારથી સેવા કરતા ભગવાનની જે સેવા કરે છે સર્વાણી કર્માણી, જે કઈ કર્મ કરતા હોય એ બધા ભગવાનની પ્રસન્નતા માટે કરે છે. આનાથી અને એના પરમેશ્વર પ્રિયતામ, આનાથી ભગવાન પ્રસન્ન થાવ. તો મહાત્માઓ સમજાવે કે ભક્ત લોકો છે ને સ્નાન કરે તો પણ શેને માટે? જેથી મારું શરીર સ્વચ્છ થાય, મારામાં તાજગી આવે તો હું ભગવાનની સારી રીતે સેવા કરી શકું. આ ભક્તો લોકો ખાય પણ શેને માટે? ખાવાથી મારા શરીરમાં પોષણ મળશે, શક્તિ આવશે, જેથી ભગવાનની વધારે સારી સેવા કરી શકું.
ઊંઘી તો પણ છે ને માટે ઊંઘવાથી મારા મનને આરામ મળશે, એમાં તાજગી આવશે અને તો ભગવાનની સારી રીતે આરાધના કરી શકું. એક જ ધ્યેય. જેમ પરીક્ષા આવે ને બારમાની, બારમું આવ્યું, આખું વર્ષ બરોબર મહેનત ના કરી હોય તો છેલ્લો બે બે ત્રણ મહિના આવે ત્યારે જે પછી મંડી પડે, પેલો ટેલિવિઝન બંધ થઈ ગયું, સિનેમા બંધ થઈ ગયા, મિત્રો સાથે લટારવાનું બંધ થઈ ગયું. હવે ખાય પડશે ને માટે એટલું જ ખાવાનું જેથી મને ઊંઘ ના આવે. ઊંઘવાનું પડશે ને માટે જે સવારે વહેલા ઉઠાય. બધાની પાછળ એક જ વસ્તુ, કેમ મારે પાસ થવું, પરીક્ષામાં મારે 95% માર્ક્સ લાવવા છે જેથી મને મેડિકલમાં એડમિશન મળે. હવે તો 95માં નથી મળતું ઘણી વાર. બધી પ્રવૃત્તિ કેવી ક્યાં કેન્દ્રિત થતી હોય ને. તમારે ધારો કે બદ્રીનાથ જવું છે તો એની બધી યોજનાઓ ચાલે કે બદ્રીનાથ કેવી ઠંડી હશે, કેવા પ્રકારના કપડાં જોઈશે, ત્યાં કેવી રીતે જવું, પછી અહીંથી રિક્ષામાં બેસો તો બદ્રીનાથ છ પાંચો સ્ટેશન, પછી એને મળે બદ્રીનાથ માટે સ્ટેશનથી ટ્રેન લો, પછી એને માટે એ તો દિલ્હી લઈ જાય બદ્રીનાથ માટે. દિલ્હીથી બીજી ટ્રેન લો, શેને મળે બદ્રીનાથ માટે. ઋષિકેશથી બસ લો, શેને મળે બદ્રીનાથ માટે. બદ્રીનાથ બદ્રીનાથ બધે બધા જ કર્મો સમર્પિત કરવા, શેને મળે બદ્રીનાથને સમર્પિત થયા કે નહીં બધા કર્મ. એ તો સર્વાણી કર્માણી મય સંન્યસ છે, જે બધા જ કર્મો મને સમર્પિત કરે છે, મારી પ્રસન્નતા માટે કરે છે, મારી પ્રાપ્તિ માટે કરે છે. મત પરાહા, ભગવાન કે હું જેમનું પરમ ધ્યેય છું એ જેમનો મને જ ઈચ્છે છે, બીજા કોઈને ઈચ્છતા નથી. એ પણ અગત્યનો છે, જેમનો શું ઈચ્છીએ છીએ. આગળ વાત આવી ગઈ છે, દેવાન દેવયો યાંતિ મદ ભક્તાહ યાંતિ મામપી. જે સ્વર્ગ જોઈતું હોય એ સ્વર્ગ પ્રાપ્ત કરે, ભગવાન કે જેને મન હું જોઈતો એ મને પ્રાપ્ત કરે. યાંતિ મદ્યાજનો અભિમામ, મારું યજ્ઞ કરનારા મને પ્રાપ્ત કરે છે. એ પહેલા જીવનમાં એક નિશ્ચય છે કે મને જીવનમાં શું જોઈએ, એક ભગવાન જ જોઈએ, બીજું કાંઈ પણ ના જોઈએ. મત પરાહા, ઘણા બધા લોકો ભગવાનની ભક્તિ કરતા હોય છે પણ એ દ્વારા ઈચ્છે બીજું કશું, ભગવાન મને નોકરી અપાવો, ભગવાન મારી દીકરીને સારો પાત્ર અપાવો, ભગવાન મને પ્રમોશન અપાવો, ભગવાન મને ફાળો આપો. એ દ્વારા આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ કે પછી મારી નોકરીની ભક્તિ કરીએ છીએ. મને નોકરી અપાવો એમ કહી ત્યારે મહત્વનું શું છે, ભગવાન મહત્વના કે નોકરી મહત્વની. ભગવાન પાસે પછી આવું માગીએ આપણે, પેલો રાજા પાસે ગયો અને છેવટે હાંડલું જ માગ્યું. એને ભિખારી ગયો રાજા પાસે, મારું હાંડલું તૂટી ગયું, નવું હાંડલું આપો. તો કે નહીં, ભગવાન શું માગવું, ભગવાન જ માગવા. મને તો ભગવાનથી અન્ય કંઈ માગ, આ મોટો વિવેક બતાવે. ભક્ત લોકો મૂર્ખા નથી, જેનો વિચાર કરીને નિર્ણય પર આવ્યા છે કે જેમાં એક ઈશ્વર જ પ્રાપનીય છે, એ ઈશ્વર જ ભજનીય છે, ભજન કરવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ જ માનવ જીવનનું ધ્યેય થવા માટે યોગ્ય છે. મત પરા, અંતે બધી જ પ્રવૃત્તિઓ છે એ ઈશ્વરને કેન્દ્રિત છે, ભગવાનને કેન્દ્રિત છે, એને સમર્પિત છે, એને માટે કરવામાં આવે છે, એની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. અનન્યેનૈવ યોગેન અનન્ય યોગથી. યોગ એટલે જોડાવો. આ ભક્ત છે એ માત્ર ભગવાન સાથે જ જોડાયેલો છે, બીજા કશા સાથે નહીં. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. મનસા વાચા કર્મ કરીને
લક્ષ્મીવર ને ભજીએ. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો, પ્રહલાદે પિતાને તજી દીધો, ભગવાન ના છોડ્યા. ભરત શત્રુઘ્ન તજી જનેતા નવ તજીયા શ્રી રામ રે. આમ એક જ ભજનીય છે જીવનમાં, કોણ છે? માત્ર ભગવાન. અનન્ય નૈવ યોગ, અનન્ય યોગ એટલે જોડાણ, જેમાં ભક્ત માત્ર ભગવાન સાથે જોડાયેલા છે, ભગવાનનું ચિંતન કરનારા છે, બીજા કોઈનું નહીં. માં ધ્યાયંત, મનમાં ભગવાનનું ધ્યાન થઈ રહ્યું છે, બહારથી ભગવાનની સેવા થઈ રહી છે, મનમાં ભગવાનનું ધ્યાન થઈ રહ્યું છે. ધારો કે અહીંયા આગળ એક માનો દીકરો છે, 8 વર્ષથી અમેરિકાથી આવ્યો નથી, 8 વર્ષ પછી આવી રહ્યો છે. માના મનમાં દીકરાને 8 વર્ષ પછી મળવાની કેટલી ઉત્કંઠા હશે, કેટલી તૈયારીઓ કરી રહી છે, કેટલા મહિનાથી મારા દીકરાને આવા પડદા ના ગમે, પેલા પડદા ગમે, પડદા બદલી નાખો, એને આ રંગ નથી ગમતો, પેલો રંગ ગમે છે, પેઇન્ટિંગ કરાવી નાખો, એને આ કાર્પેટ ના ગમે, પેલી કાર્પેટ ગમે, બદલી નાખો. ભાઈ એને તો પેલો બાસમતી ના ચોખા ભાવે, પેલા ના ભાવે, એ ચોખા ભરો. મારા દીકરા તો ઊંધિયું બહુ ભાવે, મારે આ પ્રકારનું શાક લઈ આવો. ચિંતન, બધા કર્મ કોને સમર્પિત થાય છે? દીકરાને સમર્પિત થાય છે, ખરા કે નહીં? અને મનમાં ધ્યાયંત, કોનું ધ્યાન ચાલે છે? દીકરાનું ધ્યાન ચાલે છે. ભલે માને કદાચ ભાવતું વસ્તુ જુદી અને દીકરાને વસ્તુ ભાવતી હોય તો જુદી, તો માં શું બનાવે? પોતાને ભાવતું નહીં, દીકરાને ભાવતો બનાવે, ખરું કે નહીં? ભક્ત પણ અનન્ય યોગ છે. એને બીજો દીકરો અત્યારે પતિ પતિ કોઈ દેખાતો જ નથી, માત્ર દીકરો જ દેખાય છે, બાકી બધાને ભૂલી ગયા. ભગત દેખ રાજી હોય, જગત દેખ રોઈ, કે મીરા ભાઈ. ભગત દેખ રાજી હોય, જગત દેખ રોઈ. અનન્ય નૈવ યોગેના, અનન્ય યોગથી જેમાં ચિત્ત છે એ ભગવાન સાથે જોડાયેલું છે. માં ધ્યાયંત, ભગવાનનું ધ્યાન ચાલે છે, ભગવાનને શું ગમે? વૈષ્ણવ લોકો ભગવાનની, ઠાકોરની સેવા કરતા હોય તો ત્યાં તો કહ્યું છે કે બધું આપણા હાથે કરવાનું, બજારમાંથી માળા નહીં લઈ આવવાની, માળા હાથે ગૂંથવાની. ભગવાને વાઘા પણ પોતે જાતે બનાવે, ભગવાન અલંકારો પણ જાતે બનાવે, ભગવાનની સામગ્રી બનાવે. ઠાકોરજીને શું ભાવે? બધા કર્મ એને સમર્પિત થયા ને, મનમાં ઠાકોરનું ધ્યાન ચાલતું હોય ને. બહુ અત્યારે બહુ ઠંડી છે, ત્યાં આગળ એક સગડી મૂકો, બહુ ગરમી છે, ત્યાં પંખો મૂકો, ભગવાનને શાલ ઓઢાડો. સર્વાણી કરવાની મહી સંન્યસ છે, બધા કર્મ મને સમર્પિત છે. માં ધ્યાયંત, મારું ધ્યાન કરતા કરતા ઉપાસતે, મારું ચિંતન કરે છે. અને છેલ્લે કહે છે મય આવેશ ચેતસામ, જો ચિત્ત મારામાં જ આવિષ્ટ થયું છે, પ્રવિષ્ટ થયું છે, મારામાં બની ગયું છે. આમ સતત ભગવાનની સેવા કરતા કરતા જે ભગવાન તમે જો, દુનિયાની જનની સેવા પણ જનાર્દન સેવા છે, દરેકની પોતાની રૂચિ પ્રમાણે સેવા કરે. મય આવેશ ચેતસા, આમ ચિત્ત મારામાં આવિષ્ટ થયું છે, પ્રવિષ્ટ થયું છે, મારામાં બની ગયું છે. તો ભક્ત આ પ્રકારે જ્યારે ભગવાનની આરાધના કરતો હોય ત્યારે ભગવાન કશું કરે કે ના કરે? ભગવાન પણ કરે.
નિર્ગુણ ઉપાસકોના વિષયમાં ભગવાન કરે એવું કંઈ આવ્યું નથી. પેલા જ બધું કરવાનું છે, તે પ્રાપ્તનો અંતમાં આવે એ મને પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રયત્ન કોનો છે? ત્યાં આગળ ભક્તનો પ્રયત્ન વધારે છે. અહીંયા આવે તો ભગવાનનો પણ પ્રયત્ન છે. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આવા જે મારા ભક્તો છે એમને હું ઉદ્ધાર કરનાર છું. મૃત્યુ સંસાર સાગરાત, મૃત્યુયુક્ત જે સંસાર સાગર છે એમાંથી હું ઉદ્ધાર કરું છું. સમુદ્ધરતા ભવામી, હું એમનો ઉદ્ધરતા એમનો ઉપર ઉઠાવેલો છું. આ મૃત્યુયુક્ત સંસાર સાગરમાંથી હું મારા ભક્તને ઉપર ઉઠાવ્યો છું, એનો ઉદ્ધાર કરું છું. મહારાજ ક્યારે કરશો? ન ચિરાત પાર્થ, ટૂંક તરત જ, ટૂંક સમયમાં, જેનું ચિત્ત મારામાં આવિષ્ટ થયું તરત જ. આમ આ બે શ્લોકની અંદર સગુણ બ્રહ્મની ઉપાસનાની વાત કરવામાં આવી, જેમાં સમર્પણની પ્રધાનતા છે, ત્યાં વૈરાગ્યની પ્રધાનતા છે, અહીંયા આગળ શ્રદ્ધાની પ્રધાનતા છે, સમર્પણની પ્રધાનતા છે, શરણાગતિની પ્રધાનતા છે. અને ભક્ત તો ભગવાનને શરણ છે, માટે જે કરો છે ભગવાને કરવાનું છે. તે શામ હમ સમુદ્ધરતા, હું એમનો સારી રીતે ઉદ્ધાર કરનારો બનું છું. આપણે આવતીકાલે એની ચર્ચા આગળ કરશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.